રોકાવ. રોકાણા રાતના, કેમ કે સાધુ તો હતા નહીં, ચોર હતા. રાતના 12 વાગે વિચાર આવ્યો કે આપણે જે કામ કરવા આવ્યા છીએ તો કરી લઈએ. જે સારી વસ્તુ દાગીના હતા એ બધું લીધું. છેલ્લે રાણીબા જ્યાં હોતા હતા એના મસ્તકમાં એક પદાર્થ મારીને રાણીબાની હત્યા કરી નાખી. બધું લૂંટીને દોડતા ભાગતા થાય છે. હજી હદ વટે ન વટે તો મોરધો જ હામા અસવલીને હામા ભેટ્યા જોયા સાધુને. રાત્રિના કહો સંતો મારે આશ્રયથી એમને એમ જાતા લાગે છે, મારી હાજરી નથી એટલે વહી જાય છે. અશ્વ હેઠા ઉતર્યા મોધ્વજ, કીધું પ્રભુ પધારો. એમને એમ ન જવાય, હું બારગામ ગયો તો આપને આગતા સ્વાગતા થઈ હોય ન થઈ હોય, આપને સન્માન મળ્યું હોય ન મળ્યું હોય, કારણ એની બધું મળ્યું છે. નહીં એમ નહીં પ્રભુ, પધારો પધારો. પાછા લઈ ગયા હું. ઉને તો મનમાં વિચાર થતો ઓહો કઈ બધું આ તો બધું. પણ પાછા આસન નાખ્યા, મોરધો નગરીમાં લઈ આવ્યા, પાછા આસન નાખ્યા, બેહાડ્યા અને હુકમ કર્યો રાણીબાને કે સાંભળો છો, કે હા એ સાંભળો છો, આપણે ઘરે સંતો પધાર્યા છે, આપણે એનું સન્માન કરવું જોઈએ, આપણે એને આદરભાવ દેવો જોઈએ, આપણે એને ભોજન કરાવવાનું છે. એક વાર બીજો વાર ત્રીજો વાર માર્યો તો રાણી પોતે થાળ લઈ નીકળ્યા બાર. વાલા જેને મારી નાખ્યા હતા એ રાણી થાળ લઈને બહાર નીકળ્યા, આ જોઈ ગયા નજરો નજર, ઓહો હો. અને તો હમણાં આપણે મારીને જઈશું, પાછા થાળ લઈને પાછા આવ્યા. એને વસ્ત્રો એમને રેવા દીધા કે બધું ભલે પીડ્યું, આપણે તો સાધુ બરાબર છે. એ નીકળી ગયા. અહીંયા ભગવાન કૃષ્ણ અને અર્જુન બે વિચાર કરે છે. અર્જુનને કહે છે કે હાલ બતાવું મારો ભગત તને, ભેગા લીધા હો. મોરધન નગરીમાં આવ્યા બ્રાહ્મણ બિના ભગવાન કૃષ્ણ, અર્જુનને બાળક બનાવ્યા નાના એવા, ભેગો સિંહ લીધો, સિંહ. મોરધન નગરીમાં આવીને ભાર્યા ત્રણે ત્રણ. તો સાધુ સંતો તો અહીંયા આદર ભાવ હતો, બ્રાહ્મણો ને આદર ભાવ હતો, પધારો પધારો ગુદેવ આવો આવો, ભેગો સિંહ ને લઈને આવેલા. ખૂબ ભાવ મળ્યો, કીધું હુકમ કરો પ્રભુ. હુકમમાં તો મોરધો જ એવું છે, આ બાળક છે મારો, મારો દીકરો છે, આ રસ્તામાં તારી નગરીમાં આવતો હતો, અમને રસ્તામાં સિંહ હામો મળ્યો, એને કીધું તારા બાળકને મારે ભોગ લેવો છે, મને ભૂખ લાગી છે, તો તું હટી જા, તો મારો એકનો દીકરો છે, હું એને કેમ દઉં મોરધોજ. તો પ્રભુ એનો કઈ ઉપાય હશે, કે ઉપાય એક ઉપાય છે, એ સાવજે મને કીધું, એ સિંહે મને એમ કીધું કે અહીંનો રાજા મોરધોજ છે ને, એ જો એનું અડધું અંગ વેરીને કાપીને આપે ને તો તારા દીકરાને મૂકી દઉં, આ માટે તારી પાસે આવ્યો છું. અને હરખ છે આનંદથી મોરધોજે કીધું કોઈ વાંધો નહીં પ્રભુ, આ મારો દેહ તમને કામ આવતો હોય તો આથી વિશેષ બીજું હોય શું પ્રભુ, બેહો બેહો રોકાવ રોકાવ. બેટા એમ નહીં, હજી એમાં એક છે, તારો દીકરો ને તારી પત્ની એ કરવત હાલે, અને જોવો આંખમાં આંસુ ન આવવું જોઈએ, નકર એ દોભેલું દાન તો ન ખપે, મને ન ખપે પાછું. ભગવાને હઠ કરી અર્જુન ને ભગવાન બે જોવે છો, બધા આવા ભગત હોય એમ.
નવ દુર્ગા દીકરીઓ આપણે બેઠીએ છીએ અહીંયા, એટલે બધી દીકરીઓની પૂજા કરવાની છે વાલા. જેને ઘરે સાધુ સંતોના વાસા ઉજળા એના આંગણા, એની વાત કરતા હતા આપણે મૂળધોધ રાજાની. અર્જુને બાળક બનાવ્યા, ભગવાને સિંહનું બીજું એક રૂપ ધારણ કર્યું અને એક બ્રાહ્મણ બન્યા પોતે, અને મોરધ્વજને કીધું કે મોરધ્વજ તારું અડધું અંગ વેરીને દે મને, તો મારા બચ્ચાને આ સાવજ સિંહ મૂકશે, નકર એનો આહાર કરી જશે, મારો આધાર કોઈ છે. મોરધ્વજ કીધું પ્રભુ એવું નહીં બને, મારું અડધું અંગ આપું છું ને હું. રાજકુમારને બોલાવ્યા, આવો. રાજકુમારને રાજમાતા આવ્યા, કીધું કે અમે બલિદાન આપ્યું. રાજકુમાર કે મારા એમને બાળક જોઈ છે ને હું પોતે, મોરધ્વજના દીકરા હતા, એને કીધું હું એનો બલિદાન બની જાઉં. એમ નહીં મોરધ્વજ કે એમ નહીં, કોઈ નહીં, તમે કરો તાકો અને મારું અડધું અંગ વેરો. કરોતવાલા મૂક્યું ઉપરથી, એક બાજુ દીકરો, એક બીજી બાજુ પત્ની, કરોત હાંક્યું, નાકની દાંડીએ કરવત આવ્યું નહીં, તો ડાબી આંખમાંથી આંસુડું પડી ગયું. એક આંસુ પડ્યું, બ્રહ્મદેવતાએ કીધું ઉભા રહ્યો આ દાન મને નહીં ખપાય, તમારું દિલ દુભાણું છે, તમારું હૃદય દુભાણું છે, આ દાન હું નહીં લાવું. મોરધ્વજે બે હાથ જોડ્યા, પ્રભુ દુઃખનું આંસુ નથી પ્રભુ, આપ ધારો છો એવું નથી, વિચારો છો એ નથી આંસુ પ્રભુ, તો કયો આંસુ, કેમ તને આંસુ કેમ આવ્યું,
આ સોવાનું કારણ પ્રભુ એક છે કે જમણું અંગ ને ડાબું અંગ બે વાદી વાત કરે છે કે હું આને કામ આવ્યું ના, હું કામ ન, મારે એવા ક્યાં કર્મ હશે. એટલે એનું આંસુ છે પ્રભુ. ભગવાને માથે હાથ મૂક્યો મોરધ્વજ માથે અને અર્જુનને કીધું કે અર્જુન જો આવા હોય, આ મારા ભક્તો છે, પ્રાણ રે થકે અર્જુન મને હરિજન વાલા, મારા હરિજન વચનું ના સાચા, બેઠો બેઠો ગાય ત્યાં હું ઉભો ઉભો સાંભળું અને ઉભો ઉભો ગાય ત્યાં હું નાચું, આટલો તો બંધાણો છે તમારે હરી, એટલો બંધાણો છે. જ્યાં બેઠો બેઠો ગાય મારો ભગત, ત્યાં ઉભો ઉભો સાંભળો, જ્યાં ઉભો ઉભો ભગત ગાય તો હું નાચવા માંડું અને મારા હરિજનને મારા હૃદયમાં કાયમ રાખું, મારો હરિજન હું એને હું જાગું, આટલા બંધાયેલા છે. પ્રાણ રે થકે અર્જુન મને હરિજન વાલા, મારા હરિજન શબ્દો ના સાચા, વચનો ના સાચા. એવા ઝાલા પરિવારને આંગણે સંત મેળાવડો, સંત દર્શન, લગ્ન, આવા લગ્ન મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયા છે. ભેગું બધું કરું વાલા, એ તો બહુ માતા પિતાના પુણ્ય હોય, ગુરુ મહારાજ નું પુણ્ય હોય ભેગું, અને સાધુ પ્રેમી હોય, માનવ પ્રેમી હોય, એ જ આવું કરી શકે. બીજા માહોલ તો ઘણા થાય છે. લગ્ન ગીત છે ને એ પણ એક માતાઓ દીકરીઓ સરસ મજાના ગાય છે. એ રાગ છે પણ અમુક ગીતો છે માતાઓ દીકરીઓના, એ તો પોતે ગાતા હોય ને તો સુંદર લાગે. આપણે રાગ ગમે છે લ્યો, આપણે જેસલજીને યાદ કરીએ, સતી તોરલ જેસલજીને, હજી વાર છે, સમય છે, પણ છતાંય એક એવો ઠાઠ છે એટલે એમને યાદ કરીને સાધુડા જોઈ જઈએ ને એટલે થોડોક યાદ આવે મહાપુરુષો આપણને. સતી તોરલ ને જેસલજીને યાદ કરી, સાધુ